પોતાના માતા પિતા વચ્ચે બેઠેલી આ યુવતી આમ તો ઘરની ચાર દીવાલ વચ્ચે બેસી રહેવા માટે નથી સજ્જાય, પરંતુ તેની પાસે જેટલી ફુરસદની ક્ષણો છે તે ક્ષણો પોતાના માતા પિતા સાથે ખર્ચી રહી છે. પોતાના નિવાસસ્થાને આજે દેખાતી જૂનાગઢની આ પુત્રી સુરભીને નાનપણથી જ ઘર કરતા પહાડો પ્રત્યે વધારે લગાવ છે. આથી તે હંમેશા સાહસ દાખવવાની તક મળે તો કદીએ છોડતી નથી. તેનું આ સાહસ તેને છેક યુરોપના સૌથી ઊંચા માઉન્ટ એલબ્રુસને સર કરવા તરફ લઈ ગયું. ગત જુલાઈ માસમાં યુરોપના સૌથી ઊંચા માઉન્ટ એલબ્રુસને સુરભીએ સર કર્યું હતું. પર્વતારોહણ વખતે ખૂબ ખરાબ વાતાવરણ હોવાથી તેના કોચ અને સાથી મિત્રો 150 મીટરથી પરત ફર્યા હતા, પણ તેણી હિંમત ન હારી. સુરભી અને તેના બાકી સાથી મિત્રોએ -25 થી -30 ડિગ્રી ઠંડી અને અતિ ઝડપે ફૂંકાતા પવન સામે ટક્કર ઝીલીને એલબ્રુસ શિખર સર કર્યું હતું. તેણે પોતાના અનુભવો આ રીતે શેર કર્યા હતા. જેની ઊંચાઈ 18,510 ફૂટ છે એ મેં સફળતાપૂર્વક સર કર્યો છે 27 જુલાઈએ. અને અમારી ટીમમાં ગુજરાતમાંથી તો હું એક જ છોકરી હતી અને અમે ટોટલ 5 મેમ્બર્સ હતા ઇન્ડિયન. એમાંથી 4 ભાઈઓ હરિયાણાના હતા અને હું એક છોકરી હતી જે ગુજરાત જૂનાગઢની હતી. અને મુશ્કેલીઓમાં તો એવું હતું કે હિમાલયનના જે માઉન્ટેન છે એના કરતાં આલ્પ્સના માઉન્ટેન્સ બહુ અલગ છે એમ. ત્યાં ઓછી હાઇટ પર ખૂબ વધારે બરફ હોય અને ઓછી હાઇટ પર ખૂબ વધારે ઠંડી પડે અને વેધરમાં બહુ સડન ચેન્જીસ આવે. સુરભીએ એલબ્રુસ શિખર સર કર્યું તે ભારત અને જૂનાગઢ માટે ગૌરવશાળી ક્ષણ હતી. સુરભીને હવે 7 ખંડના 7 શિખરો સર કરવાની તમન્ના છે, જેમાં એક કિલી પર્વતમાળામાં રહેલું જરો શિખર અને બીજું એલબ્રુસ સર કરી લીધું છે. એક સમય તેણે એવરેસ્ટ પર સર કરવાનો પ્રયત્ન કર્યો હતો, પણ તબિયત બગડતા તેણી પરત ફરી હતી. આગામી ટૂંક સમયમાં જ એવરેસ્ટ સર કરવાની તેની ઈચ્છા છે, કેમ કે તેના પિતાએ સુરભીને વારસામાં જ પહાડો ઓળંગવાનું જનૂન આપ્યું છે. સુરભી નાની હતી ત્યારથી તેના પિતા તેને ગિરનારનું આરોહણ કરાવતા હતા, જે આજે દુનિયાના મોટા શિખરો સર કરવા લાગી છે. એણે આજે કંઈ ક્લાઇમ્બ પૂરો કર્યો ને એના જે અમને સમાચાર મળ્યા એનાથી અમને ખૂબ આનંદ થયો છો અને ખૂબ અમે રાજી થયા છીએ. બચપનની અંદર જે મારી સાથે ગિરનારમાં આવેલ અને અલગ અલગ જગ્યાએ ફરેલ અને એના જે મનની અંદર જે છાપ જંગલનો પ્રત્યેનો પ્રેમ એના જાગી ગયો હતો અને એ પ્રેમ એને આ લઈ જાય છે અને પ્રકૃતિ એને મદદ કરે છે અને એ સર કરીને આવે છે અને સાંભળે છે ત્યારે અમને ખૂબ રાજી થાય છે અને ખુશી થાય છે. કહેવત છે કે હિંમત હોય તો ગમે તેવડો પહાડ પણ રાયના દાણા જેવડો લાગે છે. સુરભીએ આ યુક્તિ જીવનમાં ઉતારી છે. આ તેનું જ કારણ છે ગુજરાતી કન્યા સુરભી આજે પહાડો સર કરી વિદેશોમાં પણ ભારત તેમજ ગુજરાતનું નામ રોશન કરી રહી છે. વિજયસિંહ પરમાર, VTV ન્યૂઝ, જૂનાગઢ.